દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે પાણીની પાઇપલાઇન લીકેજ થતા રોગચાળો ફેલાવાની દહેશત સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંબા બંદર ગામે છેલ્લા કેટલાક સમયથી મુખ્ય ગેટ પાસે પાણીની પાઇપલાઇન લીકેજ થતા મુખ્ય બજારમાં જવા માટે રસ્તા ઉપર પાણી ભરાયેલા રહેતા હોય અને દૂષિત પાણીમાંથી રાહદારીઓ અને વાહન ચાલકો પસાર થવા મજબૂર ભરાયેલા રહેતા દૂષિત પાણીનો નિકાલ ન થતો હોવાથી લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે. કારણ કે સ્થાનિક તંત્ર પાસે પાણીની લાઇન રિપેર કરવાનો સમય ન હોય તેવો ગાઢ સર્જાયો હોય, જેથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમજ મુખ્ય રસ્તાઓ પાણી ભરાયા રહેતા હોવાથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ડર સ્થાનિકોમાં જોવા મળી રહે છે. તંત્ર દ્વારા લીકેજ પાઇપલાઇન તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે. પરંતુ 10,000 જેટલા વસ્તી ધરાવતા લાંબા બંદર ગામમાં તંત્રની બેદરકારીથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લાંબા ગામમાં દરવાજાની પાસે મેઇન બજારમાં ઘણા સમય થયા પાઇપલાઇન તૂટેલી છે અને પબ્લિકને અને પાણી પણ ઘણું વેસ્ટેજ જાય છે અને પબ્લિકને અવર જવામાં પણ બહુ જ તકલીફ પડે છે. તો તંત્રને વિનંતી કે તાત્કાલિક